મિત્રો એસએમઈ દફતરનો આજે સ્વાગત છે પૂછો આપણે જાણી મકવાના સવારે સૌપ્રથમ આપણે જગત સાધન મુખ્ય સમાચાર પર અંકલેશ્વરમાં કેમિકલ ઢોળાતા વરસાદ બાદ માર્ગ ચીકણો બન્યો માર્ગ ઉપરથી પસાર થતા 25 થી વધુ વાહન ચાલકો જમીન પર પટકાયા માર્ગ ચીકણો થતા ફાયર ફાઈટરને જાણ કરતા માર્ગ ધોવાની કવાયત કરાઈ ઓસાડા વિશ્વ શાંતિ મહાકાળી માતાજીના મંદિરની સાલગીરા ઉજવાય 32મો સાલગીરા મહોત્સવ ધૂમધામપૂર્વક મનાવ્યો ભરૂચ નગરપાલિકામાં વિપક્ષીઓએ સૂચિત વેરા વધારાનો વિરોધ દર્શાવ્યો સૂચિત વેરાઓ નાબૂદ કરવા માટે 3000 થી વધુ વાંધા અરજીઓ સાથે સાઇન બોર્ડ ચીફ ઓફિસર સમક્ષ રજૂ કરાયું આગળના પેઢીના કર્મચારીએ રૂપિયા 45 લાખનું લૂંટનું ષડયંત્ર ઘડ્યું લૂંટનું ષડયંત્ર ભરૂચ પોલીસે ખુલ્લું પાડ્યું લૂંટની ફરિયાદ નોંધાવનારો લૂંટારું નીકળ્યો અંકલેશ્વરના છાબડા પાટિયા નજીક મંદિરની પાછળ જમીનમાં રૂપિયા દાટી લૂંટ થયો હોવાનું ષડયંત્ર રચ્યું હતું શરૂઆતથી જ લૂંટની ઘટના શંકાસ્પદ લાગતા પોલીસે આખરે ભેદ ઉકેલ્યો વિશ્વ શાંતિ મહાકાળી મંદિરની તપોભૂમિ ઓસાડા એટલે અનેક ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર અને આ મંદિરે દર મંગળવારે ભક્તો માનવ મહેરામણ ઉમટતું હોય છે ઓસાડા ધામે 3/10/1976 આસો સુદ 10 રવિવારના રોજ સવારે 7:30 કલાકે પૂજ્ય મહાકાળી માતાજીનું આગમન થયું હતું આ મંદિરના પાયામાં પૂજ્ય માનસિંહભાઈ તથા તેમના સમગ્ર કુટુંબીજનોની આકરી તપસ્યાનું અડંગ શ્રદ્ધા નિર્મળ ભક્તિ અને આચાર વિચારને એક રૂપાંતર તરીકે વિગેરે રચેલો છે આ મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા દિને જેઠ સુદ 10મના રોજ સમય સવારે 11:45 કલાકે થયો હતો જેથી દર વર્ષે જેઠ સુદ 10મના રોજ સાલગીરા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે માતાજીના મૂળ સ્થાનક જે વર્ષમાં એક જ દિવસે જેઠ સુદ 10મના રોજ સમય સવારે 11:45 કલાકથી બપોરે 3:15 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવે છે આજે વિશ્વમાં શાંતિ મહાકાળી માતાજીના મંદિરનો 32મો પાટોત્સવ એટલે કે સાલગીરા મહોત્સવની ધામધૂમપૂર્વક ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી હતી ભરૂચની ગ્રાસિમ સેલ્યુલોસિકે નેશનલ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે ભરૂચ જિલ્લાના વિલાયત ખાતે આવેલા આદિત્ય બિરલા જૂથની ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝને રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત CII ITC એવોર્ડ ફોર એક્સલેન્સ ઇન એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ જીત્યો છે નવી દિલ્હીમાં 17મા CII ITC સસ્ટેનેબિલિટી એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વિલાયત યુનિટ હેડ આશિષ ગર્ગ અને હેડ ટેકનિકલ સર્વિસના MS શૈલી ગર્ગને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાનું પણ કંપનીના સંચાલકોએ નામ રોશન કર્યું છે અને આ ઉત્કર્ષ સિદ્ધિ માટે વિલાયત ટીમને અભિનંદન આપતા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર HK અગ્રવાલે પણ જણાવ્યું હતું કે પ્રતિષ્ઠિત પુરસ્કાર અમારી ટીમો દ્વારા ખાસ કરીને સસ્ટેબિલિટી ક્ષેત્રમાં કરવામાં આવેલી સખત મહેનતનું પરિણામ છે તેઓએ ઉમેર્યું હતું ભરૂચના મુક્તિનગર ખાતે ગાયત્રી માતાની જન્મ જયંતિ ઉજવાઈ હતી માતા ગાયત્રીને હિન્દુ ભારતીય સંસ્કૃતિની જન્મદાતા માનવામાં આવે છે પંચાંગ અનુસાર ગાયત્રી જયંતિનો તહેવાર દર વર્ષે જેઠ સુદ એકાદશીથી તિથિ મુજબ ઉજવવામાં આવે છે કહેવાય છે કે આ તિથિ એ વેદોની માતા ગાયત્રીની ઉત્પત્તિ થઈ હતી અને જેઠ સુદ એકાદશીના દિવસને સમગ્ર ભારતમાં માતા ગાયત્રીને જન્મ જયંતિ તરીકે મનાવવામાં આવે છે ભરૂચમાં ગાયત્રીને વેદ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે માતા ગાયત્રી 3 દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પણ આરાધ્યા દેવી છે માતા ગાયત્રીની કૃપાથી બ્રહ્માજીના મુખમાંથી ગાયત્રી મંત્રમાંથી પહેલું વાક્ય નીકળ્યું હતું આજે ગાયત્રી માતાની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આગળિયા પેઢીના કર્મચારીએ રૂપિયા 45 લાખનું લૂંટનું ષડયંત્ર રચ્યું પણ ભરૂચ પોલીસે લૂંટનો ભેદ ઉકેલી જમીનમાંથી 45 લાખ કબજે કરી ફરિયાદીને ઝડપી પાડ્યો હતો
બનાવની મળતી માહિતી અનુસાર ભરત મણીલાલ નામનો ઈશમ એક્ટિવા મોપેડ ગાડી લઈને ભરૂડના ચકલા વિસ્તારમાં આવેલી આંગળિયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા લઈને ગાડીની ડીકીમાં મૂકીને અંકલેશ્વર તરફ જવા માટે નીકળ્યો હતો. આ સમયે તેમની પાછળ બે બાઇક ઉપર આવેલા 4 ઈસમોએ તેમને આંતરીને ચપ્પુ બતાવી રોકી આંખોમાં મરચાની ભૂકી નાખીને ડીકીમાં મૂકેલા રોકડા રૂપિયા 45 લાખની લૂંટ ચલાવાય હોવાનો આરોપ લાગ્યો છે. આંગળિયા પેઢીનો કર્મચારી ભરત પટેલ સાથે લૂંટની ઘટના બાદ તેના મોઢા ઉપર પડેલી મરચાની ભૂકી પાણીથી ધોવા માટે 1/2 કિલોમીટર દૂર સુધી પોતાની એક્ટિવા લઈને આવ્યો હોય, સાથે લૂંટારુ ટોળકીએ ચપ્પુની અણી પણ બતાવી હોય તેવો આક્ષેપ કર્યો છે. પરંતુ આંગળિયા પેઢીના કર્મચારી ભરત પટેલ ઉપર મરચાની ભૂકી નખાઈ હોય તેવા કોઈ અણસારો જોવા મળ્યા નથી અને લૂંટની ઘટના પણ ઉપજાવી કાઢી હોવાની શંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. આંગળિયા પેઢીના કર્મચારીનો મોબાઈલ પણ લઈ ગયા હોવાની રજૂ કરવામાં આવ્યું છે, જેના પગલે સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ તપાસવાની કવાયત હાથ ધરવામાં આવે છે. અને હાલ તો પોલીસે શંકાના દાયરામાં હોવા છતાં પણ ફરિયાદીની ફરિયાદ લઈ કવાયત કરી છે અને આ બનાવની જાણ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે પણ ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત એલસીબી એસઓજી અને શહેરની પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી આવી આંગળિયા પેઢીના કર્મચારી ભરત પટેલને ભરૂડના આંગળિયા પેઢીથી રૂપિયા લઈ કેવી રીતે ઘટના ઘટી છે તેનું રિહર્સલ પણ કર્યું હતું. અને મીડિયાના નિવેદનમાં પણ આંગળિયા પેઢીના કર્મચારી ભરત પટેલના અલગ અલગ નિવેદનના કારણે લૂંટની ઘટના પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. સાચા અર્થમાં લૂંટ થઈ છે કે પછી ષડયંત્ર રચવામાં આવ્યું છે તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે. ભરતભાઈ પટેલ, ભરતભાઈ શું ઘટના બની હતી? ઘટના એ બની કે મારી ઓફિસથી પૈસા લઈને આવતો હતો પેમેન્ટ 45 લાખ જેવું ડીકીમાં લઈ, એમાં 4 બાઇકવાળા આવ્યા. 4 બાઇકવાળા આગળ આવીને એકટીવા રોકી અને મારી વાંટ આંખમાં મળતું ભૂખું નાખીને લૂંટ કરી ગઈ. સમગ્ર ઘટના શું હતી, જે દરમિયાન કેવી રીતે તમને શું કહીને રોક્યા? એ લોકોએ આગળ આવીને કીધું ભાઈ ગાડી ઊભી રાખે, એકટીવા ઊભી રખાય આગળ, અને એમને કીધું ભાઈ શું છે, કોણ છે, ક્યાંથી આવે છે, એમ કરીને મારી પાસેથી પૈસા પડાવી દીધા ચપ્પુ બતાવીને ડેકી ખોલી. ઘટના કેટલા વાગે બની? લગભગ 5:45 આસપાસ. આજે લૂંટારો આવ્યા હતા, એમણે તમને શું કહ્યું હતું, કે રોકેલા શું કહીને રોકેલા? એમને કીધું ભાઈ ગાડી ઊભી રાખ, ક્યાં હાય તેરે પાસે, એમ હિન્દી બોલતા હતા લોકો. પછી મેં ગાડી ઊભી રાખી, પછી એને મેં કીધું ભાઈ સાહેબ તમે કોણ છો, એટલે એમને કીધું કે પોલીસવાળા છીએ, એમ કરીને એ લોકોએ સીધી મારી એક્ટિવાની જે હતી સીટ દબાઈને ડેકી ખોલી, ડેકી જેવી ખોલી એ લોકોએ એમના કે થોડી મારી ડેકી ખોલીને થેલી કાઢી, પછી એમ ચપ્પા લઈ એટલે એમ લોકો છળીઓ કાઢી એમને મારી જોઈએ. દાદા તમે ક્યાંથી કાં પૈસા લઈને જાઓ? ભરૂચથી અંકલેશ્વર મારી ઓફિસે લઈ જવું. કોની પાસેથી પૈસા લીધા હતા? મારી ભરૂચ ઓફિસથી, મારી પોતાની બ્રાન્ચ છે. કેટલી રકમ હતી? 45 લાખ રૂપિયા. શું નામ છે તમારી આંગળી? મારું મહેન્દ્ર સુમા. અને તમારી સાથે બીજા કોણ હતા સાથે? મારું કોઈ નહીં, હું એટલો જ હતો એક્ટિવા બધો. આંગળિયા પેઢીના કર્મચારીએ લૂંટનું ષડયંત્ર રચ્યું પરંતુ તેમાં એ નિષ્ફળ રહ્યો છે, કારણ કે લૂંટની ઘટનામાં શરૂઆતથી તે શંકાના દાયરામાં રહ્યો હતો. સૌ પ્રથમ મરચાની ભૂકી નખાઈ હોવાનું રટણ કર્યું હતું અને ત્યારબાદ ચપ્પુની અણીએ, પરંતુ શરૂઆતથી જ તેના અલગ અલગ નિવેદનથી પોલીસ પણ તેની ઉપર શંકા વ્યક્ત કરી રહી હતી. આંગળિયા પેઢીના કર્મચારીએ રૂપિયા જમીનમાં દાટીને ષડયંત્ર રચ્યું હોવાનો મોટો પર્દાફાશ થયો છે. આંગળિયા પેઢીના ભરત પટેલે લૂંટ થયું હોવાનું ષડયંત્ર પણ ન ચાલ્યું પોલીસ સામે, પરંતુ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે અને છાપડા પાટિયા નજીક ભૂતમામાની ડેરીની પાછળથી જમીનમાંથી પોલીસે રોકડા રૂપિયા 45 રિકવર કર્યા છે અને સમગ્ર ઘટનામાં ફરિયાદીને જ આરોપી બનાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. લૂંટનું ષડયંત્રનો પર્દાફાશ આખરે ભરૂચ પોલીસે કરી નાખ્યો છે. ભારત કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે જન શિક્ષણ સંસ્થાન નિર્દેશાલય નવી દિલ્હી માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે આ સંસ્થાના વિવિધ વિભાગની તાલીમાર્થી બહેનો વચ્ચે મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારની મહેંદી ડિઝાઇન બહેનો દ્વારા પોતાના હાથ ઉપર પ્રસ્તુત કરવામાં આવી હતી અને હરીફાઈમાં મૂલ્યાંકન શ્રીમતી અર્પિતાબેન રાણા દ્વારા પ્રથમ ક્રમે શેખ હુમા ફાતિમા બાનુ તથા દ્વિતીય ક્રમે સૈયદ ફરહદ બાનુ
तथा तृतीय क्रमे वोरा साहिस्ता कामिल विजेता थया हता अने तेओने प्रोत्साहित इनाम एनायत करवामां आव्यो हतो। अग्नि शर्मा केमिकल ढोळाता वरसादमां मार्ग चीकणो थता 25 થી વધુ વાહન ચાલકો પટકાયા હતા। प्री मॉनसून एक्टिविटी ना भागरूपे अंकलेश्वर में पवन साथ पड़ेला आकाशी जड़े बाइक चालकों माटे आफत सर्जी थी। जीआईडीसी में आवेली एलडी टेक्सटाइल चौकड़ी पासे भींजायेला रस्ता पर एक बाद एक 25 थी वधु बाइक चालकों स्लीप थई गया था। अंकलेश्वर जीआईडीसी में आवेली ग्लेनमार्क कंपनी पासे डायस्टार कंपनी 10 दिवस पहला ज केमिकल पड़ियो होवानी माहिती बहार आवी छे। रविवारे पड़ेला वरसादना पाणी में आ केमिकल बाइक चालकों ने पाड़वामां कोई कसर छोड़ी न हती। रविवारे राते वरसाद पड़ता 10 दिवस पहला ज मार्ग पर पड़ेलू केमिकल पाणीना संपर्कमां आवी चीकणू थई गयो हतो, जेना कारणे समग्र मार्ग लपसणियो बनी गयो हतो। आ मार्ग परथी पसार थता बाइक चालको एक बाद एक स्लीप थवाना कारणे रोड पर पटकाया हता। एक कंपनी नो कर्मचारी यश राय बाइक लईने स्लीप थया बाद तेने पोताना अन्य साथी कर्मीओ साथे रोडनी बन्ने तरफ गोठवाई जई बाइक चालकोने आग्रह करवानुं शरू कर्यो हतुं। जो के युवानोनी मेहनत एणे जवा साथे बाइक स्लीप थवानो सिलसिलो यथावत रह्यो हतो। मार्ग उपर 20-25 बाइक चालको स्लीप थता ज रोड उपर पटकायेला लोकोने सामान्य इजाओ थई होवाना अहेवालो पण मळी रह्या छे। केमिकल अने वरसादी पाणीना भેળસેળના કારણે વાહન ચાલકો રોડ ઉપર પટકાયા હતા। ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા રોડ ધોવાની પણ કવાયત કરવામાં આવી હતી। ભરૂચ નગરપાલિકામાં વિપક્ષીઓએ સૂચિત વેરા વધારાના નાબૂદ માટે 3000 થી વધુ વાંધા અરજીઓ સાથે સહી વોર્ડ સુરત કર્યું છે। भरूच नगरपालिका में 21-3-2023 सामान्य सभा में ठराव नंबर 241 में लाइट और सफाई वेड़ा में मिलकत वेड़ा 20% पानी वेड़ा में रहनाक विना 1500 रुपया बिन रहनाक 3000 रुपया तेवा नव खास सफाई वेड़ो रहनाक 120 रुपया बिन रहनाक 240 रुपया करवा सूचित ठराव करवामां आव्यो हतो। भरूच नगरपालिका विपक्षना सभ्यो तरफथी वेड़ो वधारा ठरावना विरोध में मतदान करी भाव वधारो रद्द करवामां आवे तेवी मांगणी करवामां आवी हती, परंतु शासक पक्ष द्वारा बहुमतीना जोरे सूचित ठराव मंजूर करवामां आव्यो हतो। ज्यारे शासक पक्षना सभ्योए वेड़ा वधारा तरफेणमां मतदान कर्यो हतो। दुखनी वात ए पण हती के मतदान वखते सत्ता पक्षना एक पण नगर सेवके नैतिकतानी हिम्मत थई शकी न हती अने वेड़ा वधारा सामे पोतानो वांधो रजू करी शके तेवा न होवाना कारणे ठरावने बहुमतीना जोड़े पसार कर्यो हतो। बहुमतीना जोड़े सूचित वेड़ा वधाराना ठरावना आधारे भरूच नगरपालिका द्वारा 27-4-2023 ना रोज दैनिक अखबारोमां जाहेरात प्रसिद्ध करवामां आवी हती, जेमां वेड़ाना दरोमां सूचित वधारा सामे नगरना जे कोई रहीशोने वांधो होय तेमणे जाहेरात प्रसिद्ध थयानी तारीखथी एक मासनी मुद्दतमां पोतानो लेखित वांधो नगरपालिका कचेरीमां रजू करवानो रहेशे तेम जणाव्यो। सूचित वेरा वधारा नाबूद करवानी मुहिम साथे विपक्ष मैदान में आव्यो हतो। सामान्य माणस ने वांधा अरजी करवामां कोई तकलीफ न पड़े ते माटे तेओए विशेष पण आयोजन कर्यो हतो। भरूच नगरपालिका में विपक्ष कार्यालय में एक महीना सुधी रोज 2 कलाक एटले के सवारे 11-1 वाग्या सुधी लोकोनी मददे रह्या हता। અને અગાઉ તારીખ 29-4-2023 ના રોજ મળેલ સામાન્ય સભાના જનહિતમાં કોંગ્રેસે એવી માંગ કરી હતી કે વાંધા અરજીની સુનાવણી જ્યારે થાય ત્યારે વિપક્ષના એક સભ્યને હાજર રાખવામાં આવે કે જેથી લોકોની સમસ્યાને વાંચા મળે, માટે જ્યારે પણ વાંધા અરજી સાંભળવામાં આવે ત્યારે વિપક્ષીના એક સભ્યને બેસાડવામાં આવે। એક મહિના દરમિયાન ભરૂચ શહેરના અંદાજિત 3000થી વધુ નાગરિકોએ વાંધો રજૂ કર્યો છે, જેમાં ઘણી બધી સોસાયટીની સંયુક્ત વાંધા અરજી તેમજ માર્કેટ એસોસિએશન શોપિંગ સેન્ટરના દુકાનદારોની પણ વાંધા અરજીઓ આવેલ છે। 3000 જેટલા પરિવારોમાં આશરે 15000 લોકોને નગરપાલિકાના સૂચિત વેળા સામે વાંધો હોય ત્યારે નગરપાલિકાના સત્તાધીશોએ પણ આ વેળા વધારાનો નિર્ણય માંડી વાળવો જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે। અને વાંધા અરજીને પણ જો સત્તા પક્ષ ગણકારવામાં નહીં આવે તો સત્તાધારી પક્ષોના અહંકાર સિવાય કંઈ નહીં હોય તેવો આક્ષેપ પણ વિપક્ષોએ કર્યો છે। બાબતે વાંધા અરજી રૂપે ભરૂચની જનતાના વ્યાપક અવાજને ધ્યાને લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરો વધારો નાબૂદ કરવામાં આવે તે માટે આજરોજ વિપક્ષના તમામ સભ્યો દ્વારા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। લોકોએ જે રીતે સ્વયંભૂ કહી શકાય કે ઘણી બધી અરજીઓ કરેલી છે, વિપક્ષના સભ્યોએ પણ લોકોને મદદરૂપ થવા માટે 5 બત્તી સર્કલ હોય, શક્તિનાથ વિસ્તાર હોય કે પછી નગરપાલિકાની ઓફિસના અંદર 2 કલાક બેસીને વાંધા અરજી બાબતે એમને મદદરૂપ થયા છે। ઘણી બધી વાંધા અરજીઓ આવેલી છે, કહી શકાય નગરપાલિકાના અંદર 3000થી વધુ કહી શકાય કે વાંધા અરજી હાલ સુધી આવેલી છે। ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર અને કારોબારી અધ્યક્ષને અમારી એ જ માંગ હતી કે લોકોએ વાંધા અરજીના અંદર પોતાની જે વ્યથા દર્શાવેલી છે
કે વર્ષોથી એવા પ્રશ્નો છે જે હજુ સુધી એમના પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. એ પાણીનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય કે પછી ગટર લાઇનનો પ્રશ્ન હોય, લોકો હજુ બી આ બધા પ્રશ્નોથી ઝઝૂમી રહ્યા છે. ઘણા બધા પ્રશ્નો એવા છે કે લોકોએ લેખિતના અંદર એમને જણાવેલું છે. એક સિનિયર સિટીઝન છે, તેમણે 80 વર્ષની ઉંમરે એમણે જણાવેલું છે લેખિતના અંદર કે વર્ષોથી હું જાતે સફાઈ કરું છું અમારા વિસ્તારના અંદર, એના એમના સોસાયટીના અંદર નગરપાલિકાના કામદારો તરફથી સફાઈ કરવામાં આવતી નથી. તો નગરપાલિકા કઈ રીતે સફાઈ વેરો લેવામાં આવે છે, અને ખાસ કરીને જે ખાસ સફાઈ વેરો 120 રૂપિયા રહેણાંકમાં અને કોમર્શિયલના અંદર 240 વધારવામાં આવેલા છે, ત્યારે પણ લોકોએ એની સામે વિરોધ વ્યક્ત કરેલો છે. ઘણી બધી વાંધાજીઓ આવેલી છે તેના અંદર નગરપાલિકાના ભ્રષ્ટાચાર જે થઈ રહ્યા છે વિકાસના કામોના અંદર, કહી શકાય કે 6-6 મહિના સુધી રોડ રસ્તા 6 મહિનામાં ધોવાઈ જવાના બનાવો, કે પછી ગટર લાઇન નાખેલી હોય તો ગટર લાઇન તૂટી જવાના બનાવો, એવા ઘણા બધા ભ્રષ્ટાચારો લોકોએ લખીને લેખિતમાં આપેલા છે. એટલે આ બધી બાબતો ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા સૂચિત વેરો વધારો નાબૂદ કરે એ આજે વિપક્ષે માંગ કરેલી છે. મોંઘવારીનો પ્રશ્ન છે, બેરોજગારીનો પ્રશ્ન છે, મંદીનો પ્રશ્ન છે, કોરોના મહામારી પછી જે લોકોને ધંધા રોજગાર પર અસર થઈ છે એવા લોકોએ પણ લેખિતના અંદર વંધારજીના અંદર ઉલ્લેખ કરેલો છે. વિપક્ષોએ વાંધા અરજી જનતાને ગેરમાર્ગે દોરી હોય તેવો આરોપ પણ કારોબારી અધ્યક્ષ કરી રહ્યા છે, પરંતુ ભરૂચ નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ પણ વેળા વધારા કરાયા નથી. ભરૂચ નગરપાલિકામાં વિપક્ષો ખોટી રીતે જનતાને ગેરમાર્ગે દોરી વાંધા અરજીઓ માણસ ઊભા કરીને એકત્રિત કરી હોવાનો આરોપ પણ કારોબારીના અધ્યક્ષ નરેશ સુથારવાળાએ કરી દીધો છે. આજે ભરૂચ નગરપાલિકામાં વિરોધ પક્ષ દ્વારા બેનર પર અને પરિપત્રથી અમારી સાથે વિરોધ દર્શાવ્યો છે. જે સૂચિત વેરો વધારો નાબૂદ કરો, પરંતુ સામાન્ય સભામાં જે કંઈ ઠરાવ થયો છે તે સૂચિત વેરાના વાંધા મંગાવવાનો થયો છે. હજુ સુધી કોઈ વેરો કે પાણી વેરો કે ચા જે લાઇટ વેરો કોઈ વધ્યો નથી, પરંતુ લોકોને ગેરમાર્ગે દોડીને લોકોને ખોટા રસ્તે લઈ જવાથી, ખોટી માહિતી આપીને લોકોને બે માર્ગે દોડીને આવું વિરોધ પક્ષના લોકો ખોટી રીતે રજૂઆત કરે છે. પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોની સાથે અને લોકોની સાથે જ રહેશે. અમે 1995 થી ચૂંટાઈને આવ્યા છે. અમારા ત્યાં કોઈ પણ નિર્ણય કરીશું તો પ્રમુખશ્રી છે અને જે ખાતાના ચેરમેનો છે એમને પણ સાથે લઈને રહીશું. પરંતુ હજુ સુધી અમે કોઈ વેરો કે કોઈ લાઇટ વેરો કે પાણી વેરો વધાર્યો નથી. એ તમને હું અમારા પ્રજાજનોને જાણજોગ કહું છું કે આવો કોઈ નિર્ણય થયો નથી. નગરપાલિકા પાસે કેટલી અરજીઓ આવી છે? નગરપાલિકા પાસે એ લોકોને મેં જેમ આગળ કહ્યું હતું તેમ લોકોના ભરમાવીને લોકોના વચ્ચે ખાલી ખાલી કે ભાઈ વેરો ભરે છે, વેરો વધારો થાય છે, નાબૂદ કરવા માટેની લોકો અરજીઓ પોતે મેં જે આગળ કહ્યું હતું એ પ્રમાણે પોતે ઘરે ઘરે પોતાના વ્યક્તિઓને મોકલીને કરે છે. એટલે 3000 જેટલી અરજી આવી છે, પરંતુ અરજી તો આવે. આજે 2 લાખની વસ્તીમાં 3000 વસ્તી તો કઈ જ ના કહેવાય. રક્તદાન એ મહાદાન છે એ કહેવતને રાજપીપળાના રાજપીપળાના સેવાભાવી જગતાપ દંપતી, જાણીતા વિજ્ઞાન અને લેખક પત્રકાર દીપક જગતાપ અને વોઇસ ઓફ નર્મદાના તંત્રી અને સેવાભાવી સંસ્થાના જનકલ્યાણ સેવા ટ્રસ્ટના ચેરપર્સન જ્યોતિબેન જગતાપે બંને આજે તેમની 34મી મેરેજ એનિવર્સરીને 8મી વાર રક્તદાન કર્યું હતું અને રક્તદાનમાં મોટી સંખ્યામાં લોકોએ પણ લાભ લીધો હતો. અમારી એનિવર્સરી છે, એનિવર્સરીના દિવસે રક્તદાન કરવું એ અમારી મહેચ્છા રહી છે અને દર એનિવર્સરીએ હું મારી પત્ની સાથે રક્તદાન કરું છું. આજે 61મા વર્ષે મેં રક્તદાન કર્યું છે. મારે લોકોને મેસેજ એ જ પહોંચાડવો છે કે સામાન્ય રીતે 55 વર્ષ પછી લોકો રક્તદાન નથી કરતા, પણ જો તમારું શરીર તંદુરસ્ત હોય, તમને કોઈ બીમારી ના હોય, કોઈ કોલેસ્ટ્રોલ ના હોય, કોઈ બીપી ના હોય, કોઈ ડાયાબિટીસ ના હોય, તંદુરસ્ત હો તો
65 70 વર્ષે પણ રક્તદાન કરી શકો છો। આજે મેં 61 વર્ષે રક્તદાન કરીને આ સમાજને મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમે પણ સિનિયર સિટીઝન તંદુરસ્ત હો તો રક્તદાન કરો અને લોકોની જિંદગી બચાવો। કારણ કે લોહી કોઈના શરીરમાં જાય તો કોઈની જિંદગી બચી શકે એના જેવું પુણ્યનું બીજું કોઈ કામ। આજે શ્રી દીપકભાઈ જગતાપ અને તેમના મિસિસ શ્રીમતી જ્યોતિબેન જગતાપ આજે એમની એનિવર્સરી છે એ નિમિત્તે અહીંયા રેડક્રોસ બ્લડ બેંક પર પધારેલા છે। એનિવર્સરીના માનમાં એ બંને સાથે મળી રક્તદાન કર્યું છે, સેવાનું ઉત્તમ કામ કર્યું છે। તેઓ શ્રીની ઉંમર 62 વર્ષ થવા આવ્યા છે। આ ઉંમરમાં પણ એક સેવાની ભાવનાથી રક્તદાન કર્યું છે, લોકોને સમાજને સારો મેસેજ જાય, સંદેશ જાય, લોકો આગળ આવે કે શરીર તંદુરસ્ત હોય અને સેવાની ભાવના એની ઈચ્છા હોય તો તમે આ ઉંમર પર રક્તદાન કરી શકો છો। એ પ્રમાણે મારે બધાને નમ્ર અપીલ છે કે શરીર તંદુરસ્ત હોય, સારું હોય, બીજી મુશ્કેલી ના હોય તો 65 વર્ષ સુધી પણ તમે રક્તદાન કરી શકો છો। ભરૂચના હાથસમા વિસ્તાર એવા નંદેલાવમાં આવેલા નીલમનગર સહિત અન્ય સોસાયટીને ઉપયોગી એવા ભૂસા સોસાયટી સુધીના RCC રોડનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 40 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર છે, જેની ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવી હતી। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ વિસ્તારના લોકોની લાંબા સમયથી રોડ અંગે માંગણી કરી હતી, જે પૂરી કરવામાં આવી છે અને લાંબા સમય સુધી તેનો લાભ મળે તે પણ જોવામાં આવશે તેમ કહ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નંદેલાવના સરપંચ, સભ્યો, પાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અન્ય અગ્રણીઓ, ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં નીલમ સોસાયટીથી ભૂસા સોસાયટી સુધીના CC રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અંદાજિત 40 લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનશે। આજે ખાતમુહૂર્ત થયું છે, આગામી 2-3 દિવસમાં જ આ કામ શરૂ થશે। સીસી રોડ છે એટલે વરસાદની સિઝન છે, છતાં સ્થાનિક રહીશો, પંચાયતના સભ્યો, સરપંચો આ બધા સાથે સંકલન કરીને કેવી રીતે આ સિઝનમાં પણ કામ ચાલુ રાખીને આ કામને પૂર્ણ કરવું અને લાંબા ગાળા સુધી આ કામ જે થાય એનો લાભ આ સોસાયટીની જનતાને મળે એની પૂરતી કાળજી રાખીને આ રોડ બનાવવાની સૂચનાઓ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે। બહુ મોટી સંખ્યામાં આ કાર્યક્રમના ખાતમુહૂર્ત પ્રસંગે સોસાયટીના ખાસ સજ્જનો અને શ્રેષ્ઠીઓ અહીંયા ઉપસ્થિત છે। ઘણા લાંબા સમયથી પંચાયતની સામે, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સામે આ રસ્તાની માંગણી હતી, આજે અમે પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ। અંકલેશ્વરમાં કેમિકલ ઢોળાતા વરસાદ બાદ માર્ગ ચીકણો બન્યો। માર્ગ ઉપરથી પસાર થતા 25થી વધુ વાહન ચાલકો જમીન પર પટકાયા। માર્ગ ચીકણો થતા ફાયર ફાઈટરને જાણ કરતા માર્ગ ધોવાની કવાયત કરાઈ। ઓસાડા વિશ્વ શાંતિ મહાકાળી માતાજીના મંદિરની સાલગીરા ઉજવાઈ। 32મો સાલગીરા મહોત્સવ ધૂમધામપૂર્વક મનાવ્યો। ભરૂચ નગરપાલિકામાં વિપક્ષીઓએ સૂચિત વેરા વધારાનો વિરોધ દર્શાવ્યો। સૂચિત વેરાઓ નાબૂદ કરવા માટે 3000થી વધુ વાંધા અરજીઓ સાથે સાઇન બોર્ડ ચીફ ઓફિસર સમક્ષ રજૂ કરાયું। આગળના પેઢીના કર્મચારીએ રૂપિયા 45 લાખનું લૂંટનું ષડયંત્ર ઘડ્યું। લૂંટનું ષડયંત્ર ભરૂચ પોલીસે ખુલ્લો પાડ્યો। લૂંટની ફરિયાદ નોંધાવનારો લૂંટારો નીકળ્યો। અંકલેશ્વરના છાબડા પાટિયા નજીક મંદિરની પાછળ જમીનમાં રૂપિયા દાટી લૂંટ થયો હોવાનું ષડયંત્ર રચ્યું હતું। શરૂઆતથી જ લૂંટની ઘટના શંકાસ્પદ લાગતા પોલીસે આખરે ભેદ ઉકેલ્યો। નમસ્કાર। We'll be right back.
આપણા દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પૂર્વપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે.